નમસ્કાર દર્શક મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત કરું છું બધા મિત્રોને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો આજે એક એવો દેશી ઉપચાર બતાવું છું કે જે એવો ઉપચાર છે મોટા ભાગના ગામડાના લોકો આ દેશી ઇલાજ જાણતા હોય છે મિત્રો આપણને ક્યારેક કોઈ પણ હાથ કે પગમાં કે શરીરના કોઈ પણ અંગમાં ક્યાંય મૂંઢમાર વાગ્યું હોય અથવા કોઈ વસ્તુ વાગી હોય અને લોહી ન નીકળે અને જે વાગ્યું હોય તો એને આપણે એમ કહીએ કે મૂંઢમાર વાગ્યું છે અથવા ક્યાંક કંઈ ઈજાગ્રસ્ત થયા હોય લોહી ન નીકળ્યું પણ ત્યાં સોજો આવી ગયો હોય સોજો આવી ગયો હોય અથવા આપણે ક્યાંક પડ્યા હોય પડ્યા આખડ્યા હોય અથવા ક્યાંક સુવા બેસવામાં એવી તકલીફ થઈ હોય ક્યાંક એવો ફેરફાર રહી ગયો હોય તો જેના લીધે આપણું અંગ મચકોડાઈ ગયું હોય હાથ કે પગ કે કોઈ અંગ મચકોડાઈ ગયું હોય ઘણી વખત આવું થતું હોય તો આને આપણે ખૂબ આસાનીથી મટાડી શકીએ ગામડાની એક દેશી વનસ્પતિ સાવ મફતમાં મળતી વનસ્પતિ અને ગામડામાં ઠેર ઠેર જોવા મળતી વનસ્પતિ એટલે મિત્રો આવડ મારી પાછળ આવડનું જે પુષ્કળ જે વનસ્પતિઓ છે સોળ ઘણા બધા અહીંયા છે હવે મિત્રો આવડના આ જે પાન છે આમ તો આવડ છે ને આવડના જે પીળા કલરના સરસ મજાના ફૂલ દેખાય છે પીળા રંગના ઘેરા રંગના આ ફૂલ છે એમાં પણ એવી તાકાત છે કે ડાયાબિટીસને કંટ્રોલમાં કરી શકે છે પેશાબની સમસ્યાઓમાં ખૂબ જ ફાયદો કરે છે પણ આ જે આવડના પાન છે પાન આ પાનમાં એટલી જબરજસ્ત તાકાત છે કે મિત્રો દવા વિના કોઈ અંગ મચકોડાઈ ગયું હોય કે ક્યાંય સોઝવા આવી ગયું હોય અથવા મૂંઢમાર વાગવાથી સોઝવા આવી હોય અથવા મૂંઢમાર વાગવાથી જે દર્દ થતું હોય છે જે દુખાવો થતો હોય છે ને આ દુખાવાને ખૂબ આસાનીથી આ પાન મટાડી શકે છે જો એનો પ્રયોગ અને લગભગ ગામડાના લોકો દરેક મોટા ભાગના ગામડાના લોકો આ પ્રયોગ જાણતા હોય છે કદાચ ન જાણતા હોય તો થોડો અલગ રીતનો પ્રયોગ છે તમને બતાવું મિત્રો હવે આપણને ક્યાંય પણ વાગ્યું હોય મૂંઢમાર વાગ્યું હોય કે ક્યાંય સોજો આવી ગયો હોય કે પછી કોઈ અંગ મચકોડા ગયું હોય પહેલાં તો આવડના આવા પાન લઈ લેવાના છે આ જે પાન છે ને પાન આવા બે ત્રણ મોટી તીરખી અને કેવીને ડાળખી મોટી ડાળખી લઈ લેવાની અને એક ખોબો જેટલા પાન ભેગા કરવાની એક ખોબો જેટલા પાન થાય અને શેજ શેજ વાટી લેવાના છે જો કે ગામડામાં અમે એમના પણ આવડ છે એને શેજ ગરમ કરીને બાંધતા હોય તો એ મટી જાય પણ એક આયુર્વેદિક ઉપચાર આ પ્રમાણેનો છે કે જેનાથી જોરદાર રિઝલ્ટ મળે આ પાન છે એને બરાબરના વાટી લેવાના છે બરાબર વાટી અને લોંધા જેવું થાય એટલે આને સરસવના તેલમાં નાખી અને કકડાવવાના છે આ પાનને અથવા તમે વાટશો નહીં તો પણ ચાલશે શેજ છેજ વાટશો ખાલી તોય ચાલશે સરસવના તેલમાં નાખી અને પાન ડૂબી જાય એ રીતે થોડું તેલ નાખવાનું અને પાનને કકડાવવાના છે બરાબર એમ કેમ કે પાન પાકી ગયા હોય અથવા કકડાઈ ગયા હોય સાવ બાળી નથી દેવાના પણ શેજ છેજ ગરમ થઈ જાય ને એ રીતે એમ તડતડ થવા માંડે એટલે પછી આ જે તેલ છે એને થોડું ઠંડુ પડવા દે એમાં થોડી હળદર સાઈઝ મુજબ તમે હળદર નાખી શકો છો અડધી ચમચી કે એક ચમચી હળદર નાખીને બરાબર હલાવી અને જ્યાં પણ મચકોડ આવ્યું હોય કે ક્યાંય દુખાવો થતો હોય અથવા સોજો આવી ગયો હોય અથવા મૂંઢમારને લીધે જે પીડા થતી હોય એની ઉપર આ જે મલમ જેવું કે ટૂંક ટૂંકમાં લોંદા જેવું થાય એને ઉપર રાખી અને ઉપર રાખી દેવાનો અને પછી ફરતો પાટો બાંધી દેવાનો કપડાનો પાટો વીટાળી દેવાનો મિત્રો આ રાત્રે બાંધો ને તો સવારે તમને જોરદાર રિઝલ્ટ મળે એવો પાવરફુલ પ્રયોગ છે અને એ એકદમ દેશી સાવ આયુર્વેદિક ઉપચાર સાવ દેશી ઉપચાર છે અને એક પ્રકારનો આયુર્વેદિક ઉપચાર કે જેમાં એક પણ રૂપિયાનો ખર્ચ નહીં ગામડાની આવી તો અનેક વનસ્પતિઓ છે મિત્રો આપણા પગ વટે ચડતી હોય કે આપણે એના ઉપચાર ઘણી વખત જાણતા ન હોય નૈત્રીય વનસ્પતિ છે ઘણી બધી દવાઓ છે એની અવેજીમાં અને દવાઓ કરતાં જબરજસ્ત રિઝલ્ટ આપતી હોય છે તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી